હવે આગળ વાત કરીએ તો પાલનપુર ખાતે આજે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાઈ. ઈવીએમ કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બે સંસદીય મત વિભાગ બનાસકાંઠામાં તારીખ 7 મેના રોજ મતદાન યોજાયું હતું. આગામી તારીખ 4 જૂનના રોજ જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે. મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને સૂચનોથી વાકેફ કરવાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. 2 સેશનમાં યોજાયેલ આ તાલીમમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ અને બપોરે 12 થી 2 વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી, જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા, જ્યારે ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર નેહાબેન પંચાલે મતગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સની વિગતવાર સમજૂતી આપી હતી. તાલીમમાં 7-7 વિધાનસભા ક્ષેત્રના મદદની ચૂંટણી અધિકારીઓ, પોસ્ટલ બેલેટના મદદની ચૂંટણી અધિકારી સહિત 638 જેટલા મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરે ભાગ લીધો હતો. સુકરાણા વાસિયા, JSTV બનાસકાંઠા.